प्रकारनું શ્વસન થાય, એટલે કે નંબર બે અજારક શ્વસન. હવે જ્યારે અજારક શ્વસન થાય છે ત્યારે શું થાય છે એ જોઈએ. તો પહેલા તો એ જોઈ લે કે અજારક શ્વસન કેવા સજીવો કરે છે. તો કેટલાક સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. અત્યાર સુધી તો આપણે એવું જ માનતા હતા કે ઓક્સિજન ન મળે એટલે કોઈ પણ સજીવ મૃત્યુ થઈ જાય, પરંતુ કેટલાક સજીવો એવા પણ છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. આવા સજીવો મોટા ભાગે સૂક્ષ્મ જીવો છે. કેવા? સૂક્ષ્મ જે જીવો છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડે, એવા સજીવો ઓક્સિજનની હાજરીમાં પણ જીવી શકે છે. એનું ઉદાહરણ જોઈએ તો ઈસ્ટ નામનું જે સૂક્ષ્મજીવ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. તો ઈસ્ટ જ્યારે અજારક શ્વસન કરે છે ત્યારે એ ગ્લુકોઝનું શેમાં રૂપાંતરણ કરે છે એ આપણે જોવાનું છે. તો અજારક શ્વસનની આપણે વ્યાખ્યા લખવી હોય તો એ પ્રમાણે લખી શકાય કે જ્યારે ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થઈને જ્યારે ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય છે તેવા પ્રકારના શ્વસનને કેવું શ્વસન કહેવામાં આવે છે? અજારક શ્વસન કહે છે. જો જારક શ્વસન અને અજારક શ્વસન બે એકબીજાના તદ્દન વિરોધી છે. જ્યારે ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય છે ત્યારે તેવા પ્રકારના શ્વસનને અજારક શ્વસન કહે છે. જ્યારે જારક શ્વસનમાં શું હતું કે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય છે ત્યારે તેવા પ્રકારના સજીવ શ્વસનને જારક શ્વસન કહેવાય, પરંતુ જ્યારે ઓક્સિજન ન હોય એટલે કે ઓક્સિજનની ગેરહાજરી હોય તો એવા પ્રકારના શ્વસનને આપણે શું કહીશું? અજારક શ્વસન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જ્યારે અજારક શ્વસન થાય છે ત્યારે શું શું છૂટું પડે છે. તો પહેલાં આપણી પાસે શું હોય છે? કોષમાં રહેલો ગ્લુકોઝ. કોષમાં શું હોય? ગ્લુકોઝ હોય. હવે જ્યારે જારક શ્વસનમાં આપણે આ પ્રક્રિયા લખતા હતા ત્યારે લખતા હતા ઓક્સિજનની હાજરીમાં, તો અહીંયા શું લખશું આપણે? ઓક્સિજનની ગેરહાજરી. અત્યારે અહીંયા આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લેતા નથી ત્યારે શું બને છે? તો જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે ત્યારે સૌ પ્રથમ બને છે આલ્કોહોલ. શું બને છે? આલ્કોહોલ. ત્યારબાદ પાણી, સોરી આલ્કોહોલ, પછી કાર્બન ડાયોક્સાઇડ, અને શક્તિ એટલે કે ઊર્જા. અહીંયા તમે શક્તિ અને ઊર્જા બંને લખી શકો છો. હવે જ્યારે અજારક શ્વસન થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં ત્યારે ફરીથી આપણને ત્રણ વસ્તુ મળે, આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ. તો અહીંયા આલ્કોહોલ મળે છે. જુઓ આલ્કોહોલનું નામ તમે સાંભળ્યું હશે. આલ્કોહોલ એટલે શું થાય? જેને આપણે દેશી ભાષામાં દારૂ કહીએ. આલ્કોહોલ એટલે શું? દારૂ. તો જ્યારે
ग्लूकोजन ऑक्सीजन की गैरहाजरी में दहन थाय सॉरी विघटन थाय त्यारे आल्कोहल बने छे, दारू बने छे। आ सिवाय कार्बन डाइऑक्साइड और शक्ति बने मुक्त थाय छे। तो अजारक श्वसन द्वारा पण आपणने शक्ति तो मळे छे, परंतु आपणा शरीर में अजारक श्वसन कोईक कोईक वारे थाय छे। मोटा भागे आपणा शरीर में केवुं श्वसन थाय? जारक, कारण के आपणे श्वास में शुं लईए छीए? ऑक्सीजन। पण ज्यां ईस्ट जेवा सजीवो छे एना शरीर में थाय छे अजारक श्वसन, और अजारक श्वसन दरमियान ते दारू बनावे छे, आल्कोहोल अने कार्बन डाइऑक्साइड अने शक्ति छूटी पड़े छे। तो जो ईस्ट क्या उपयोग में आवे छे, तो जे दारू बनावानी मोटी मोटी फेक्टरीओ छे एमां ईस्टनो उपयोग थाय छे। शा माटे? ग्लूकोज माथी दारू बनावा माटे। तमे सांभळ्युं छे द्राक्ष माथी दारू बने, आपणी बुकमां पण छे द्राक्ष माथी दारू बने। तो केवी रीते बने? तो द्राक्षनो जे रस होय छे एमां ईस्ट उमेरी देवामां आवे छे, अने आ उमेरेला रसने ज्यां ऑक्सिजન ન મળે એવી જગ્યાએ શું કરી દેવામાં આવે છે? દાંટી દેવામાં આવે છે। લાંબા સમય સુધી જો ઈસ્ટની હાજરીમાં આપણે રસ દાંટી દઈએ તો ઈસ્ટ શું કરી દેશે? અજારક શ્વસન કરીને એને સમરૂપાંતરિત કરી દેશે આલ્કોહોલમાં। આવી રીતે ઈસ્ટની મદદથી અજારક શ્વસન દ્વારા દારૂ બનાવવામાં આવે છે, આપણે કોઈ નથી બનાવવાનો। તો આવી રીતે અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટી પડે છે। તો અત્યારે આપણે બે પ્રકારના શ્વસનની વાત કરીએ, એક તો જારક શ્વસન અને અજારક શ્વસન। આ દરમિયાન આપણને એટલી તો ખબર પડી કે આપણા શરીરમાં જો કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તો શ્વસન કરવું જરૂરી છે। અત્યાર સુધી આપણે શું માનતા? શ્વાસ લઈએ, ફેફસામાં જાય, ફેફસામાંથી શ્વાસ બહાર આવે, વાર્તા પૂરી। પણ એવું નથી। આ શ્વસન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા દ્વારા લીધો ઓક્સિજન આખા શરીરમાંથી ફરીને પાછો આવે છે, ખાલી ફેફસામાં જઈને નહીં, આખા શરીરમાં ઓક્સિજન ફરે, પછી એનું થાય કાર્બન ડાયોક્સાઇડ। પછી એ પાછો ફરે છે ઉચ્છવાસમાં। તો આવી રીતે શરીરમાં શ્વસન દ્વારા લીધેલો ઓક્સિજન આપણા શરીરમાં ઘણો બધો એવો કાર્યમાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલી ચર્ચા કરી કે શ્વસન એટલે શું, શ્વસનનો આપણા શરીરમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, અલગ અલગ ક્રિયાઓ કરવા માટે શ્વસન શા માટે જરૂરી છે, આ ઉપરાંત શ્વસનના બે પ્રકાર જારક શ્વસન અને અજારક શ્વસન એકવાર ફરીવાર તમારી બુકમાં વાંચી લેજો। આભાર।